ગુડ મોર્નિંગ. ચલો બધા જ ગુજરાતી નિબંધ લેખનની ચોપડી બહાર કાઢો. ગુજરાતી નિબંધ લેખનની ચોપડી બહાર કાઢો, એમાં પાઠ નંબર 13. પાઠ નંબર 12 સુધી આપણે ભણી ગયા છીએ. મેં તમને લખવા પણ આપ્યું હતું, બધા લખી નાખ્યું છે ને? આશા રાખું છું કે બધાનું લખાઈ ગયું હશે, અને જેનું પણ બાકી છે એ તમારી ચોપડી કમ્પ્લીટ કરશે. ઓકે, ત્યાર પછી આપણે ભણીશું પાઠ નંબર 13. શું છે એમાં? શબ્દો ગોઠવી વાક્ય ફરી લખો. એમાં સૌથી પહેલાં તારીખ મારો, તારીખ 22/10/20, અને કયો વાર છે? ગુરુવાર. કયો વાર? ગુરુવાર. હવે એમાં શું છે? શબ્દ ગોઠવી વાક્ય ફરી લખો. એટલે આમાં તમારે બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો, આવું હોય ના? આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. જે વાક્ય ઉલટા સુલટી છે એને આપણે વ્યવસ્થિત બનાવી અને પછી લખવાનું છે. આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. ત્યાર પછી શું છે? દરરોજ જેવી જામી હતી ભીડ બજારમાં. કેવું વાક્ય બનશે? બજારમાં દરરોજ જેવી ભીડ જામી હતી. તો લખીશું, બજારમાં દરરોજ જેવી ભીડ જામી હતી. પછી જુઓ, પાણી શોધવા ફરતો હતો આમ તેમ એક તરસ્યો કાગડો. એક તરસ્યો કાગડો પાણી શોધવા આમ તેમ ફરતો હતો. એટલે આપણે લખીશું, એક તરસ્યો કાગડો પાણી શોધવા આમ તેમ ફરતો હતો. પછી જુઓ, દૂધ વેચવા હર્ષદભાઈ હાથી નીકળ્યા હતા. હર્ષદભાઈ દૂધ વેચવા શું આવશે આમાં? હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. લખીશું, હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. પછી જો, પાંચ ડગલા હાથ મૂકી ચાલો કમર પર. કમર પર હાથ મૂકી પાંચ ડગલા ચાલો. લખીશું, કમર પર હાથ મૂકી પાંચ ડગલા ચાલો. સસલો ભાગી ગયો જોઈને સિંહને, સિંહને જોઈને સસલો ભાગી ગયો. સિંહને જોઈને સસલો ભાગી ગયો. છે મોબાઈલ હાથમાં મારા, મારા હાથમાં મોબાઈલ છે. મારા હાથમાં મોબાઈલ છે. બરાબર છે? આવી રીતે જે ઉલટા સુલટી છે એ વાક્યને આપણે વ્યવસ્થિત ક્રમમાં લખવાના છે અને વાક્ય વ્યવસ્થિત બનાવવાનું છે. બરાબર છે? એટલે આ તમારે આવી રીતે તમારી જાતે 1-7 વાક્ય હું તમને ફોટો પાડીને મોકલું છું, એમાંથી જોઈ જોઈને તમારી નિબંધ લેખનમાં પૂરી દેવાનું છે. ત્યાર પછી આપણે જોઈશું પાઠ નંબર 14. પાઠ નંબર 14માં શું છે? રંગ પૂરો ખૂંટતા શબ્દ લખો. શું છે? રંગ પૂરો અને ખૂંટતા શબ્દ લખો. એમાં પણ તમે CW કરી અને તારીખ માર દો, 22/10/20 અને ગુરુવાર. એમાં શું છે? નીચેનું રાષ્ટ્રીય ધ્વજનું ચિત્ર છે તેમાં રંગ પૂરો, અને સામેના પાના પર રાષ્ટ્રીય ગીત છે તેમાં ખૂંટતા શબ્દ લખો. એટલે આ જે રાષ્ટ્રીય ધ્વજનું ચિત્ર છે એમાં તમારે કેસરી, સફેદ અને લીલો, અશોક ચક્રમાં કયો રંગ હોય છે? બ્લ્યુ. એટલે એ રંગ પૂરવાનો છે તમારે સરસ મજાનો, આમાંથી બહાર રંગ ન નીકળે એવી રીતે વ્યવસ્થિત. બરાબર છે? ત્યાર પછી આપણે જનગણમનવાળું ગીત છે એ આપણે જે આમાં શબ્દ ખૂંટતા હોય એ લખવાના છે અને આપણું આખું ગીત પૂરું કરવાનું છે.
તો જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિત તિરંગા, તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે, ગાહે તવ જય ગાથા, જનગણ મન જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે. બરાબર છે, આવી રીતે આપણે રાષ્ટ્રગીત જે આપણું અધૂરું છે એ આપણે પૂર્ણ કરવાનું છે. બરાબર છે, રાષ્ટ્રગીત તમને બધાને આવડે છે ને, ના આવડતો હોય તો બધા મોડે કરી નાખજો. બરાબર છે, આવી રીતે આપણે આજે પાઠ નંબર 13 અને પાઠ નંબર 14 નિબંધ લેખનમાં પાઠ નંબર 13 અને પાઠ નંબર 14 આપણે આજે ભણ્યા. બરાબર છે, આજે આપણે આટલું જ ભણીશું અને પછીનું હું તમને નેક્સ્ટ વિડીયોમાં ભણાવીશ. થેન્ક યુ.